હાલના આ ડિજિટલ યુગમાં દેશમાં મોટાભાગે લોકો ઇન્ટરનેટ તેમજ સ્માર્ટફોનનો ભરપૂર ઉપયોગ કરે છે રૂપિયાની લેનદેન માટે યુપીઆઈનો સૌથી વધુ ઉપયોગ થાય છે અને એમાં પણ ઘણા લોકો એવા હોય છે જે પોતાના માટે થઈને બે કે તેનાથી વધુ નંબર રાખતા હોય છે પરંતુ જો ડ્યુઅલ સિમવાળા ફોનમાં તમે તમારો બીજો નંબર રિચાર્જ કરાવવાનું ભૂલી ગયા હો તો નાની બેદરકારીના કારણે તમે તમારી જીવનભરની કમાણી ગુમાવી શકો છો આ વિડીયો તમારા માટે છેલ્લા કેટલાક સમયથી દેશમાં એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જ્યાં લોકોએ પોતાનું સીમ રિચાર્જ કરાવવાનું બંધ કરી દીધું હોય તે સીમ એક સાયબર ઠગના હાથમાં આવી ગયું હોય અને તેણે આખું એકાઉન્ટ સાફ કરી નાખ્યું હોય ઉત્તર પ્રદેશના લખનઉમાં પણ ગત મહિને જ આવા અનેક કિસ્સાઓ બન્યા હતા જ્યાં સાયબર ઠગોએ બંધ સીમ કાર્ડને ફરીથી ઇસ્યુ કરાવીને લાખોની છેતરપિંડી કરી હતી આવું જાણીએ કે કેવી રીતે આ ગુનાને અંજામ અપાઈ છે સાયબર ધૂતારાઓએ સૌથી પહેલા નકલી આઈડીથી બંધ સિમ ખરીદે છે ઘણી વખત એવું પણ બની છે કે તેમના સિમ કાર્ડના વિક્રેતાઓ સાથે મિલીભખત હોય સાયબર ધૂતારાઓ જૂનો નંબર ખરીદે છે કારણ કે મોટાભાગના લોકો પાસે આ જૂનો નંબર બેંક એકાઉન્ટ અને ઈમેલ આઈડી સાથે જોડાયેલો હોય છે બેદરકારી કે જાણકારીના અભાવે તેઓ ફેરફાર પણ નથી કરતા એકવાર તેઓને સીમ મળી જાય પછી આ ગુનેગારો આ સીમમાંથી તમારી ભીમ યુપીઆઈ પેટીએમ ફોનપે અથવા તો ગૂગલ પે જેવી કોઈ પણ એપમાં લોગઇન કરે છે લોગ પછી એપ સાથે જોડાયેલો તમારો બેંકનો ખાતા નંબર અને ઈમેલ આઈડી મળી જાય છે જો કે આ ગુનેગારો યુપીઆઈથી પૈસા ટ્રાન્સફર નથી કરતા કારણ કે યુપીઆઈથી એક દિવસમાં માત્ર એક લાખ રૂપિયા સુધી દેવડ કરી શકાય છે તમારા બેંક ખાતાની વિગતો લીધા બાદ આ ઠગો ઇન્ટરનેટ બેન્કિંગ વેબસાઇટ પર જઈને ત્યાં પહેલાં ફોરગેટ યુઝર આઈડી પર ક્લિક કરે છે બેંકની વેબસાઈટ તેઓને અકાઉન્ટ નંબર ઈમેલ અને રજિસ્ટર્ડ ફોન નંબર દાખલ કરવાનું કહે છે તે દાખલ કર્યા બાદ બંધ સિમ પર ઓટીપી આવે છે જે બેંક સાથે રજિસ્ટર્ડ છે ઓટીપી દાખલ થતાની સાથે જ આરોપીઓને ઇન્ટરનેટ બેન્કિંગનો યુઝર આઈડી ખબર પડી જાય છે આ પ્રક્રિયામાં આરોપીઓ ફોર્ગ પાસવર્ડનો વિકલ્પ ઉપયોગ કરીને નવો પાસવર્ડ જનરેટ કરી દે છે સાયબર લૂંટારાઓ ઇન્ટરનેટ બેન્કિંગથી તમારું અકાઉન્ટ ખોલે છે અને સાફ કરી નાખે છે